ધોરણ 11 પાઠ 5 સિન્થિંગમાં ઇમેજનો ઉપયોગ. અગર આપણે 5.5 જોયા હતા અને આજે આપણે જોઈએ 5.6 માં માસ્કિંગ વડે હલનચલન. બરાબર, હવે એમાં જોઈએ સિન્થિંગમાં કોઈ વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટમાં શું આવે? પ્રાણી, વસ્તુ, પ્રાણી, ઘર, પર્વત, બરાબર, એ બરાબર. કોઈ પક્ષી જતું હોય તો પક્ષીને તમારે ઉડતું બતાવવું હોય, કેવું ઉડે છે એવું ઉડતું બતાવવું હોય તો એ પ્રકારનું એટલે કે હલનચલન પ્રકારનું એનિમેશન. તમે કોઈ માણસનો ફોટો મૂકો તો એ માણસને આમ ચાલતો બતાવો હોય તો ચાલતો બતાવી શકાય, એટલે કે હલનચલન પ્રકારનું એનિમેશન બનાવી શકાય. મેં સિન્ફિંગમાં સિન્ફિંગનો ઉપયોગ કરીને બારીમાંથી વાદળ બહાર આવતું હોય, બારીમાંથી વાદળ બહાર આવતું હોય એ પ્રકારનું એનિમેશન તમારે બનાવી શકાય. જો સિન્ફિંગમાં બારીનું ચિત્ર બનાવેલ હોય તો વાદળ સ્વરૂપના ઓબ્જેક્ટને શું કરવાનું છે? બારીની પાછળ રાખી શકાય તો બારીમાંથી વાદળ બહાર આવતું દેખાય. બરાબર, અને તે ઓબ્જેક્ટને પાછળ રાખીને તે ઓબ્જેક્ટને આપણે ખસેડી શકાય છે. બરાબર, ચિત્રમાં અહીં તમે જો બારી બતાવે છે, બારીમાંથી વાદળ આવતું બતાડ્યું છે. અહીંયા આગળ જો તમારો આ બારી છે, બરાબર, આ બારી, બારીમાંથી આ વાદળ આમાં આવતું બતાડ્યું છે. હવે જો જો બારી તરીકે કોઈ ચિત્ર હોય તો વાદળને શું કરવાનું છે? એને એનિમેટ કરવાનું કાર્ય આપણને શું કરે, મુશ્કેલી ભરી હોય છે. તો લેયરના કોઈ ભાગને તમારે શું કરો, છુપાવવા કે ફરી દર્શાવવા માટે શું કરે, માસ્કિંગ લાક્ષણિકતાનો ઉપયોગ. લેયરના કોઈ ભાગને તમારે શું કરે, એને સંતાડવો પડે અથવા તો એને ફરી બતાવવા માટે આપણે શાનો ઉપયોગ કરવો, માસ્કિંગનો ઉપયોગ કરવાનો છે. અને માસ્ક તરીકે જે આકાર આપણને આપવામાં આવે છે તે બારી તરીકે કામ કરે છે અને જેના વડે તે નીચેના ઓબ્જેક્ટને જોઈ શકાય છે. આપણે એમાં જોઈએ તો સિન્ફિંગમાં માસ્કિંગનો ઉપયોગ કરીને બારીમાંથી વાદળનું હલનચલન દર્શાવવાનું છે. તો કેવી રીતે દર્શાવવાનું એ જોઈએ. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, એક ફાઇલ બનાવવાની છે અને એ ફાઇલને તમારે યાદ કરવા માટે શું કરવાનું, ફાઇલમાં જવાનું, ફોટા તમારે જે બારી બારી ને વાદળનો ફોટો પાડી લેવાનો છે એ પાણીની, એની એક ફાઇલ બનાવી છે. હવે તમારે શું કરવાનું, એ ફાઇલને તમારે શું કરવાનું, કે ના લાગે કોમ્પ્યુટરની અંદર તો ફાઇલમાં જવાનું, ફાઇલમાં તમે ઇમ્પોર્ટ મેનુમાં જજો. હવે ઇમ્પોર્ટ મેનુ પર ક્લિક કરજો, એની એટલે એની અંદર જે તમે ફાઇલ બનાવી છે એ તમને બતાવશે, ફોલ્ડર બતાવશે. અથવા તો તમારે શું કરવાનું, કંટ્રોલ આઈનો ઉપયોગ કરી દેવાનો. બરાબર, હવે આનાથી શું થશે, ઇમેજ શું થશે, ઇમેજને આયાત કરવા માટેનો ઇમ્પોર્ટ ઇમેજનો ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાંથી તમે તમે જે નક્કી કરવાની છે એ ઇમેજને તમે પસંદ કરો, એની શું કરવાનું, સિલેક્ટ કરવાની અને અને પછી ઓપન લખેલું હશે નીચે, તો ઓપન બટન પર તમારે ક્લિક કરવાની. હવે તમે અહીં જુઓ કે જે જોવા મળતો સ્ક્રીન એ તમે પસંદ કરેલા ઇમેજ મુજબ જુદો જુદો હોઈ શકે છે. અહીં લેયર્સમાં, અહીં લેયર્સ પેનલમાં ઇમેજ પેનલ શું કરેલું છે, ઉમેરાયેલ જોવા મળશે. હવે કેનવાસ પર અહીં જુઓ તમે, આ જો આ કેનવાસ છે, કેનવાસ પર આ રીતના ઇમેજ તમને આવેલી જોવા મળશે. બરાબર, આ રીતના મૂકી દીધેલી છે કેનવાસની અંદર આ ફોટો. હવે તમારે શું કરવાનું, ફરી આગળ પાછળ ફેરો, એમાં જુઓ. હવે તમને આ રીતની બિલાઇન ટૂલનો ઉપયોગ કરીને કેનવાસની ડાબી બાજુ એક વાદળ દોરવાનું, આ દોરી જો ડાબી બાજુ, શું કરવાનું છે, ડાબી બાજુ એક વાદળ દોરવાનું છે. હવે આથી તમારે આ ઇમેજ લેયરની બિલાઇન ઉપર જોવા મળશે, એટલે કે અહીંયા આગળ જો આ ઇમેજની બીલાઇન ઉપર તમને અહીંયા આગળ જોવા મળશે, બીલાઇન ટૂલ વડે દોરેલું વાદળનું ચિત્ર છે. બરાબર, હવે તમારે શું કરવાનું, પાંચ નંબર, કે હવે સિન્ફિંગ વિન્ડોના ટાઈમ બારની જમણી બાજુ આવું આ એક લીલા રંગનું બટન આવો માણસ મેં બતાવ્યું હતું, આ શું હોય છે, લીલા રંગનું હોય છે, એ જોવા મળશે. એની પર તમારે શું કરવાનું, માઉસ પોઇન્ટર રાખવાનું છે અને ટૂલ ટીપ તરીકે શું, એ પર ખાલી માઉસ પર માઉસ પોઇન્ટર રાખી જ શું વંચાશે, એક મેસેજ વંચાશે કે ટર્ન ઓન એનિમેટ એડિટિંગ મોડ, એવું લખેલું જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાની છે અને એનિમેટ એડિટિંગ મોડને શરૂ કરી દેવાનું. અને હવે આપણે જુઓ કે કેનવાસ ઉપર વાદળને ડાબી બાજુથી જમણી બાજુ, આ તમે એક પ્રેક્ટિકલ પણ કર્યું હતું ખબર, દડાને સરકાવતું એવું, કે વાદળને ડાબી બાજુથી જમણી બાજુ તરફ એક નાનું એનિમેશન તૈયાર કરવાનું, કે ડાબીથી જમણી બાજુ એક આ અહીંયા આગળ જોવા કરેલું છે. હવે એમાં જુઓ કે ટાઈમ લાઇનમાં ઓફ સ્થાન ઉપર રેકોર્ડ કરવા માટે વાદળને શું કરવાનું, થોડું ખસેડવાનું છે. અને ખસેડતા તમને આ પ્રકારનું એનિમેશન તમને અહીં જોવા મળશે, જો આ રીતનું આવો આકાર જોવા મળશે તમને, પાછળથી સાંકળો પછી આ બાજુથી પહોળો, આ રીતનું તમને
જોવા મળશે. હવે એમાં જુઓ કે હવે તમારે શું કરવાનું કે ખસેડ્યું એટલે ખસેડશે એટલે આ બાજુ આવશે. એટલે કે જો ટાઈમલાઈન પર 5S પર માર્ક પર ક્લિક કરવાનું છે. શું કરવાનું? 5S માર્ક પર તમારે ક્લિક કરો અને વાદનને જમણી બાજુ ડ્રેગ કરીને ખસેડવાનું છે. અહીંયા આગળ જો આ આ ખસેડીશું અહીંયા આગળ 5S પર ક્લિક કરીને જમણી બાજુ તમારે ખસેડવાનું એટલે આ રીતનું સ્થાન તમને જોવા મળશે. હવે તમારે શું કરવાનું કે હવે એનિમેટ એડિટિંગ મોડને શું કરવાનું? બંધ કરવા માટે તમારે આ ફરિયા જે માણસ જે લાલ થયું હશે બરાબર એ બટન પર તમારે અરે ક્લિક કરવાની રીતે અરે લીલું હતું એટલે હવે એની પર તમે ક્લિક કરશો એટલે શું થઈ જશે એ લાલ રંગનું બની જશે. હવે એનિમેશન જોવા હવે એનિમેશન થઈ ગયો. હવે એનિમેશન જોવા માટે તમારે શું કરવાનું છે કે પ્લે બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જ્યારે તમે પ્લે બટન પર ક્લિક કરશો એટલે કે તમારે શું જોવા મળશે કે ઇમેજની ઉપર વાદળનું હલનચલન બરાબર એટલે કે આ રીતનું અહીંયા આગળ જુઓ ઇમેજની ઉપર હલનચલન જોઈ શકાય. કારણ કે ઇમેજ શું છે લેયરની ઉપર ક્લાઉડ લેયર એટલે કે ન્યૂ B9002 રિજિયન લેયર છે. શું છે? રિજિયન લેયર છે એટલે કે આ રિયલની વાસ્તવ લેયર્સની વાસ્તવિક પરિસ્થિતિ પહેલાં હતી અને હવે પછી જો તમે પ્લે કરશો તમે આ રીતની જો કે હવે લેયર પેનલમાં એનિમેશન બદલવા માટે તમારે આકૃતિમાં શું કરવાનું છે બતાવ્યું જો ક્લાઉડ લેયર્સને શું કહે ઇમેજ લેયરની નીચે ડ્રેગ કરવાનું એટલે કે આ રીતના અહીં જો આ પાછળ છે બરાબર શું કરવાનું એને ડ્રેગ કરવાનું છે અને હવે એનિમેશન ફરી પાછું જોવાનું તો એના માટે શું કરશો તમે ફરી પ્લે બટન પર તમારે ક્લિક કરવાની. હવે એનિમેશન તફા જોતા ખ્યાલ આવશે કે હવે ઇમેજની પાછળ વાદળનું હલનચલન થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? ઇમેજની પાછળ હલનચલન થઈ રહ્યું છે બરાબર એટલે કે આપણે અહીં શું કારણ કે ફક્ત બહારની ચિત્રમાંથી વાદળનું હલનચલન જોવા ઈચ્છીએ છીએ અને આ કામગીરી માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? માસ્કિંગનો ઉપયોગ કરીએ છીએ. જો તમારા ઘરે લેપટોપ કે કમ્પ્યુટર હોય તો સિન્ફિંગ ટૂલ ડાઉનલોડ કરીને આ રીતના તમે પ્રેક્ટિકલ કરી શકો છો. અને હવે આગળની વિડીયોની અંદર 5.7 માસ્કિંગ વડે આ જ માસ્કિંગનો ઉપયોગ કરીને આપણે એને ઓબ્જેક્ટને શું કરવાનું છે સંતળતા શીખીશું.